સમ્બડીઝ ડાર્લિંગ નામનું કાવ્ય દેવદાસ ગાંધીએ જૂની રીડરમાંથી ઝવેરચંદ મેઘાણીને સંભળાવ્યું. મેઘાણી જેલમાં મેરી રોવિનાલ દલા કોસ નામની ફ્રેન્ચ યુવતીએ આ કાવ્યની રચના કરી. ફ્રાન્સમાંથી એમને જ્યોર્જિયા જઈને સેટલ થવું પડ્યું, ત્યાં શિક્ષિકાની સર્વિસ. આ વાત મેં કરી અને એ કાવ્ય સમ્બડીઝ ડાર્લિંગ એનું અંગ્રેજી ફ્રેન્ચ કદાચ બન્યું હોય કે ફ્રેન્ચ ભાષામાં લખાયેલું હોય, પછી એનું અંગ્રેજીમાં ભાષાંતર થયું હોય, પણ જે થયું હોય આ કાવ્ય જૂની રોયલ રીડર મારફત અને દેવદાસ ગાંધીએ સાબરમતી જેલમાં મેઘાણીને સંભળાય. તો એ વખતે શું થયું હતું, અમેરિકામાં જ્હોન હિલ હોવિટ નામનો એક કમ્પોઝર, બહુ વિખ્યાત કમ્પોઝર હતો, નિષ્ણાત હતો એના ક્ષેત્રનો, એને આ કાવ્યની રેકોર્ડ બનાવી અને આ રેકોર્ડનું એવું જબરજસ્ત વેચાણ થયું કે એ જમાનામાં એની 1,00,000 રેકોર્ડ્સ વેચાણી. શ્રેયનર નામના શ્રેયનર હતો ને, એણે આ કમ્પોઝિશન જે છે યુરોપિયન સંગીત છે ને, એમાં સ્વરો લખવાની લિપિ છે, એટલે હેવિટ હિલ હેવિટે જે કમ્પોઝિશન કર્યું હતું એના નોટેશન સહિત એ રેકોર્ડ ઉપર થાય. શ્રેયનર નામના એના આસિસ્ટન્ટ કે એના કંપનીમાં, અને આ રેકોર્ડો બહાર પડી, ખૂબ પ્રસિદ્ધ થઈ. પણ ક્યાંય એના એની લેખિકાનો કે કવિયત્રીનું કોઈ ઠેકાણે ના હોય. પછી જિજ્ઞાસુએ સંશોધન શરૂ કર્યું અને આખી વાત જાણવા મળી, અને ત્યારે આ ખબર પડી કે સોલ્જરનું સપન થયું હતું, પછી આંતરવિગ્રહ થયો અમેરિકામાં, એમાં એ કામ આવી ગયું, શહાદત વાળી. ત્યાર પછી સોલ્જરોની સેવા કરવામાં અને એક ખૂબ ઘાયલ થયેલા સોલ્જરને શુશ્રૂષા કરે ત્યાં એ મૃત્યુ ભાઈમાં, એટલે આ કાવ્યની રચના થઈ. પણ મેઘાણીએ ખુદ લખ્યું છે કે કાલિંગડા રાગમાં જ્યારે હું આ કાવ્ય સાંભળું છું ને, કોઈનો લાડે પડ્યો, ત્યારે મને મારો પ્રિય બાળક કોઈ અસાધ્ય દર્દમાં કણસતો હોય ને એવી વેદના મને થાય છે. પીબી શૈલીનું પ્રસિદ્ધ વાક્ય છે, અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ઓફ ધી સેડેસ્ટ થોટ્સ, હે સબસે મધુર વો ગીત જિસે હમ દર્દ કે સુરો મેં ગાતે. આ રીતે એની રચના થઈ છે. વાત એ હતી કે જેલમાં આવું સર્જન થઈ શકે. સર્વાન્ટિસ ડોન ક્વિક્સોટ લખી શકે, જવાહરલાલ નહેરુ જગતના ઇતિહાસનું રેખા દર્શન સર્જી શકે, લોકમાન્ય ટિળક ગીતા રહસ્ય જેવો ગ્રંથ લખી શકે, ગાંધીજી ઘણા ગ્રંથો લખ્યા જેલમાં. તો આપણે અત્યારે કોઈ જેલમાં નથી. મૂળ વાત તો છે ને સ્વામી વિવેકાનંદજીના પ્રશ્ન ઉપરથી શરૂ થઈ હતી કે જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો એવા હોત ખરા. અને પ્રત્યેક વ્યક્તિએ પોતાને જ આ પ્રશ્નના જવાબ શોધવાના હોય છે. વિવેકાનંદજીની બીજી વાત, એમણે ધર્મ વિશેની બહુ સુંદર વ્યાખ્યા આપી કે જે સમયે જે સ્થળે જે સંજોગોમાં માનવીને પોતાની જે ફરજ બજાવવાની હોય ને એનું નામ ધર્મ છે. તો અત્યારે સમગ્ર રાષ્ટ્રના એક સનિષ્ઠ નાગરિક તરીકે આપણો ધર્મ કે આપણી ફરજ જે કંઈ ગણવાય, જે સંજોગોમાં જે સમયે અને જે રીતે બજાવવાની છે એનું નામ ધર્મ છે. એટલે સરકારશ્રી તરફથી, એના નિષ્ણાતો તરફથી, ડૉક્ટરો તરફથી એ અવારનવાર સૂચનો આવ્યા જ કરે છે, ભાઈ બહાર નીકળો તો માસ્ક પહેરીને ફરો, કોઈ અગત્યનું કામ હોય તો જ નીકળો, પરિવારમાં રહ્યો, સ્વાસ્થ્ય સાચવો, આવી બધી જે જે સૂચનાઓ છે
એનો અમલ કરવો આ સંજોગોમાં આ રીતે, એ જ આપણો ધર્મ છે. અને પ્લેટો જગતનો મહાન ફિલસો, સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ, આ ફિલસોફોની પરંપરા ગ્રીસની. તો પ્લેટોનો અંતકાળ જ્યારે આવ્યો ને, ત્યારે એણે બધા શિષ્યોને ભેગા કર્યા અને એને જણાવ્યું કે જીવનભર મેં વાતો કરી છે અને તમને ઉપદેશ આપ્યો છે, હવે મારો અંતકાળ નજીક છે, તો હું તમને બે વાતો જણાવું જે તમારે યાદ રાખવાની, અને બે વાતો એવી જણાવું કે જે તમારે ભૂલી જવાની. એટલે પહેલી બે વાત હું એ કહી દઉં જે તમારે ભૂલી જવાની છે, એ કે જીવનમાં તમે કોઈનું ગમે તેટલું હિત કર્યું હોય એ વાત ભૂલી જાઓ. બીજી વાત કે તમે કોઈનું ગમે એટલું અહિત કર્યું હોય એ ભૂલી જાઓ. કોઈ ચા નહીં, કોઈ રાહ નહીં, કોઈ આહ નહીં, કોઈ વાહ નહીં, કોઈ દાદ નહીં, ફરિયાદ નહીં, સબ ભૂલ ગયે, કુછ યાદ નહીં, ભૂલી જાઓ. બે વાતો યાદ રાખવાની જે છે એમાં એક કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, એટલે જગતમાં જે કંઈ થાય છે એ ઈશ્વરની ઈચ્છા અનુસાર થાય છે. બીજી વાત કે મૃત્યુ નિશ્ચિંત છે એમ માનીને જો માનવી જીવન જીવે તો ઘણા દોષોથી એ મુક્ત રહી જાય. હે બહારે બાગ દુનિયા ચંદ્રોશ, અરે દેખ લો ઇસે કા તમાશા ચંદ્રોશ, પૂછા લુકમાશે જીયા તો કિતને રોજ, દસ્તે હસરત મલ કે બોલા ચંદ્રોશ. એટલે બે હાથ આમ ઘસીન, દસ્તે હસરત મલ કે બોલા ચંદ્રોશ, ફિર ક્યો સતાતે હો દિલે બે જુલ્મ કો, ઝાલિમો હૈ યે જમાના ચંદ્રોશ. યાદ કરતો આઈ નજીર કબરોં કો રોજ, જિંદગી કા હૈ ભરોસા ચંદ્રો. તો આ બોલી જવાની વાતમાં પ્લેટોએ કરેલી આ બાબત છે. અને બાળકો માટેનું હમણાં થોડા દિવસ પહેલાં હતું, આ હું જે અત્યારે રજૂઆત કરું છું એનું કોઈ સંકલન કે કાંઈ પણ નથી. એને અંગ્રેજીમાં લાઉડ થિંકિંગ કહે છે, મોટેથી વિચારવું. એટલે જે વિચારો મનમાં આવે ને એને મોટેથી વિચારવું, લાઉડ થિંકિંગ દ્વારા અભિવ્યક્તિ કરવી. અચાનક મને નાના બાળકોની વાત યાદ આવી, એક બે વાત એ કરી લઉં. યારે નાના નાના બાળકો નદીનો કિનારો રેતીમાં રમતો રમતા, અને કોઈ ઘર બનાવે ને વળી કોઈ કુબા બનાવે ને કોઈ કિલ્લો બનાવે ને, એવા મગ્ન હતા. અને વાત મહત્વની ક્યાં છે કે ભગવાન બુદ્ધ આ દ્રશ્ય જોતા હતા. ભગવાન બુદ્ધે કર્ણાપૂર્ણ નેત્રોથી એવું દ્રશ્ય જોતા બાળકોની રમત. એમાં દાસી આવી અને એને એટલું જ કીધું કે બાળકો સંધ્યાનો સમય થયો છે, તમારી માતા તમને બોલાવે, ચાલો ઘરે. એ જ ક્ષણે જેટલા બાળકો હતા ને એ બધાએ જે કંઈ બનાવ્યું હતું એને સર્જન કર્યું હતું, એ તોડી ફોડીને ઉછળતા કૂદતા ખુશ થતા રવાના છે. આ વાત પતી ગઈ પછી ભગવાન બુદ્ધને એક પ્રવચન કરવા, તો આ જ પ્રસંગ એમણે રજૂ કર્યો અને જણાવ્યું કે બાળકો એવા મગ્ન હતા એના રમત ગમતમાં, પણ દાસીએ આવીને એટલું જ કીધું કે બાળકો સંધ્યાનો સમય થયો છે ને તમારી માતા તમને બોલાવે. આટલું જ સાંભળતા આ જે કંઈ સર્જન કર્યું તો એ વ્યર્થ થઈ પડ્યું. આ જ રીતે જેદી સત્યનો સાધ સંભળાય છે જીવનમાં, તેદી આ પૈસો ને આ પ્રતિષ્ઠા ને આ પ્રસિદ્ધિ ને આ સત
પ્રલોભનને, જે કંઈ છે પૈસો પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ પ્રલોભન માટેની દોડ જ્યાં સુધી જીવનમાં છે ત્યાં સુધી સંસાર, અને એ જે દી અટકશે તે દી સંન્યાસ. અશ્વ જેમ દોડીને આફે છે માનવી પહેલો ક્રમ લેવાની રેસમાં, લોહી લોહાણ થાય તોય માને છે સુખ ઓલી રૂપિયા ભરેલી સૂટ કેસમાં, સોનાની લાયમય શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં, વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. બાળકો માટેની બીજી વાત, એ નાના નાના બાળકો એમાં વળી ભાઈ એનાથી એની નાનકડી બેન મોટા માણસ જેમ નીકળી પડ્યા, અને એમાં પાછા બજારમાં આવ્યા તો એક સ્ટોર હતો રમકડાનો, તો ભાઈએ એની નાની બેનને પૂછ્યું કે તારે કંઈ લેવું છે, તો બેન કે હા મારે એક ઢીંગલી ખરીદી. બે જણા દાખલ થયા અંદર અને આમ ઢીંગલીઓ જોઈ, વિવિધ પ્રકારના અનેક રમકડાઓ હતા, પણ નાનકડી બેને એક ઢીંગલી પસંદ કરીને એ 60 રૂપિયાની કિંમતની, અને એ કે મને આ બહુ ગમે છે, તો બોલો ભાઈ કે લઈ લે. એટલે ઓલા નોકરે છે ને શેઠ આમું જોયું, શેઠ જે હતા ને અનુભવીને જીવતરને ગોળીને પી ગયેલો ડાયો માણસો, એ આ બાળકોની ક્રીડા જોતા બુદ્ધ જેમ જોતા, એટલે એને ઈશારો કર્યો આપી દીધો, એટલે ઢીંગલી તો આપી દીધી નાની બેને, વળી આમ ઉપાડી લીધી, કાઉન્ટર પાસેથી નીકળ્યા. એટલે શેઠે એટલું જ પૂછ્યું કે બાળકો ઢીંગલી ખરીદી, ભાઈ કે હા પણ પૈસા છે ને તમારી પાસે, બાળક કે હા, સદી નાખીને માથ નાખીને સમુદ્રના છીપલા કાઢીને ટેબલમાં. શેઠ તો જોઈ જ રહ્યો, ઢીંગલી સામે જોયું, બાળકોના ચહેરા સામે જોયું, છીપલા સામે જોયું, વિચારમાં પડી ગયા કે બાળક કે ઓછા છે લાવો બીજા, વળી ચડીને ખિસ્સામાં હાથ નાખીને બીજા મૂક્યા. એટલે આમ પૈસા ગણતા હોય એટલી ઉત્સુકતાથી શેઠે ચીપલા ગણ્યા, થોડા રાખી લીધા, બાકી પાછા આપી દીધા કે આ તમે વધુ આપી દીધા આટલા, અને બાળકો તો ઢીંગલી લઈને હાલતા થઈ ગયા. પણ શેઠને પછી નોકરોએ કીધું કે સમુદ્રના ચીપલા બદલે 8 રૂપિયાની ઢીંગલી લઈને બાળકો હાલતા થયા. પણ વૃદ્ધે જે જવાબ આપ્યો કે આ બાળકો મોટા થશે ત્યારે તો એને ખબર પડશે ને કે આપણે સમુદ્રના છીપલા બદલે ઢીંગલી લઈ આવ્યા હતા, એ વખતે એ બીજા બાળકોને આ જ પ્રમાણે ઢીંગલી આપી દઈશ, અને અત્યારે જો એની પાસેથી છીનવી લ્યો ને તો વિદ્રોહની આગ લઈને ઊભા થાય. અને એમ જ વિચાર છે કે જલા દો ઈસે ફૂંક ડાલો યે દુનિયા, મેરે સામને સે હટા લો યે દુનિયા, તુમ્હારી હિ તુમ હિ સંભાળો યે દુનિયા, યે દુનિયા અગર મિલ જાય તો ક્યા હૈ, યે દુનિયા અગર મિલ જાય તો ક્યા હૈ, વાઈ બિલ્ડ ધ સિટીઝ ગ્લોરિયસ ઇફ અનબિલ્ડેડ ગોઝ, ઇફ મેન અનબિલ્ડેડ ગોઝ, ઇન વેઇન વી બિલ્ડ ધ વર્લ્ડ અનલેસ ધ બિલ્ડર ઓલ્સો ગ્રોઝ. કાયમ બંગલાઓ ચણતા મજૂરોને રહેવા હતું જેથી ઝૂંપડાય નહીં હોય, અને કાળી મજૂરી કરીને અનાજ પકાવતા હશે એ ખેડૂતોના ઘરમાં અનાજ નહીં હોય, અને જે જે પરિશ્રમો કરીને જીવન જીવતા હશે એનું જીવન વધુ ને વધુ ક્લિષ્ટ બનતું જશે, એને મળશે નહીં રોજી નહીં રોટી નહીં, એના મહેનતનું પૂરું વળતર તો ક્યાં ખુદીનું નહીં આ એ સહન કરી લેશે, એના મનમાં વિદ્રોહના આવા જ ભાગ થાય છે. એટલે આ બાળકોના દૃષ્ટાંત ઉપરથી પછી એને અત્યારે જો સવલત આપો તો એ મોટા થઈને બીજાને એ પ્રમાણે આપશે. પછી એમ વિચાર છે કે ડોન્ટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડૂ ફોર યુ, આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડૂ ફોર યોર કન્ટ્રી. તો અત્યારે દેશે તમારા માટે શું કરવી વિચારવાનો વખત નથી,
ખરેખર વાક્ય છે ને ખલીલ જિબ્રાનનું છે, પણ જ્હોન એફ કેનેડીએ એમના પ્રવચનમાં આ વાક્ય વાપર્યું. એટલે હવે સંદર્ભ જે વક્તાઓ આપે ને એ કેનેડીનો આપે છે, પણ વાત આટલી જ છે કે અત્યારે એ વિચારવાનો સમય નથી કે દેશે મારા માટે શું કરે, આપણે દેશ માટે શું કરે. તો હર કામ અપના કરેંગે, આ વતન તેરે લીએ, દિલ દિયા કે જાં ભી દેંગે, આ વતન તેરે લીએ. આભાર.